નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું જોઈયા. આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા બ્યુરો રિપોર્ટ વાસુ મિસ્ત્રી સાથે. સરહદી પંથક વાવ તાલુકાના કોડાવા ગામે બીએસએફ જવાનનો વિદાય સમારંભ યોજાયો. રબારી પ્રેમાભાઈ ગજાભાઈ બીએસએફમાં 21 વર્ષ 6 માસની આર્મીમાં સેવા આપી માદરી વતન કોડાવા ગામે વિદાય સમારંભ યોજી નવયુવાનો ફોજમાં ભરતી થાય અને મા ભારત માતાની રક્ષા કરી પોતાનું અને ભારત માતાનું નામ રોશન કરે તેવો યુવાનોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વાવના એમએલએ ગેનીબેન ઠાકોર તથા સૌ સમાજના આગેવાનો, ગ્રામજનો, માતાઓ બહેનો ભારત માતાની જય જય જવાનના નારા સાથે વિદાય સમારંભમાં હાજરી આપી હતી. વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે ઉપસ્થિત પ્રસંગ નિમિત્તે પોતાની એમએલએની ગ્રાન્ટમાંથી 3 લાખની ગ્રાન્ટ પંખીઘર ચબૂતરો બનાવવા આપે તથા તેનું ઉદ્ઘાટન આ ફોજી યુવાન કરી ગામને અર્પણ કરશે. પરિમળી સુનાવા સમાચારો સાથે અમારો બ્યુરો રિપોર્ટ વાસુ મિસ્ત્રી સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. तारलाओ जिसकी उम्र 16 से लेकर 23 साल हुई है, आओ चले बॉर्डर पर माँ की रक्षा करें. ठीक है, मैं अपनी वाणी को यहीं समाप्त करता हूँ. लेकिन सोनल ना मम्मी यहाँ पधारे. જે મારી બીએસએફની નોકરી હોય ને એમાં જો મુખ્ય ભાવિકા અને જો ભજવિકતા હોય ને તો મારા વસરામના મમ્મી છે. મને ત્યાં હું ફોન કરતો તો ફોન રિસીવ કરવાનો